તે માટે રાજ્યનું પોલીસ તંત્ર અને તેના કારણે કોઈ બીમારીઓ ઊભી થાય તો એના માટે રાજ્યના આરોગ્ય કર્મીઓ પહેલા દિવસથી કાર્યરત છે અને જેના કારણે આપણે પ્રમાણમાં આ કોમ્યુનિટી સંક્રમણનો જે તબક્કો આવ્યો છે એ તબક્કામાંથી આપણા લોકોને મિનિમમ ડેમેજ થાય એના માટે આપણે બધા કટિબદ્ધ છીએ અને કાર્યરત છીએ. અમારા પોલીસના જવાનો રાજ્યના પોલીસ વડાથી માંડીને રાજ્યના પોલીસ કોન્સ્ટેબલ સુધી તમે બધા જોઈ રહ્યા છો તેમ પોતાના પરિવારની ચિંતા કર્યા સિવાય, પોતાના માતા પિતાની ચિંતા કર્યા સિવાય, પોતાના નાના વહાલ સોયા બાળકોની ચિંતા કર્યા સિવાય, પોતાના ઘરની અંદર કોઈ નાની મોટી માંદગી કે ખરાબ પ્રસંગ હોય એની ચિંતા કર્યા સિવાય રાત દિવસ આ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે રાજ્યનું પોલીસ તંત્ર, રાજ્યનું આરોગ્ય તંત્ર અને ટીમ ગુજરાત કામ કરી રહી છે. સૌથી પહેલાં તો હું ટીમ ગુજરાતના એ સૌ કર્મચારી અધિકારીઓને અભિનંદન આપું છું અને એને સલામ કરું છું. સાથે સાથે હવે જ્યારે આ કોમ્યુનિટી સંક્રમણના તબક્કામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે અને જ્યારે આપણું અમદાવાદ કેટલાક હોટસ્પોટ અને કેટલાય બફર સ્પોટ આપણે નિયત કરેલા છે તો આ હોટસ્પોટ અને બફર સ્પોટની અંદર આ સોશિયલ ડિસ્ટન્સનો અનાદર ન થાય એનું અમલીકરણ થાય એના માટે અમારું પોલીસ તંત્ર જે કામ કરી રહ્યું છે, ખાસ કરીને એ લોકોને મળવા માટે આજ આવ્યો છું અને સાથે સાથે એ વાતથી પણ હું અસ્વસ્થ કરાવવા માટે આવ્યું છું કે અમારું પોલીસ ડિપાર્ટમેન્ટ એ સોશિયલ ડિસ્ટન્સ માટે કામ કરી રહ્યું છે, તમારા જ્યાં આવશ્યકતા પડે ત્યાં સેમ્પલિંગ માટેનું કામ કર્યું છે, પરંતુ કેટલાક લોકો એ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કે એ તબીબો કે સ્વાસ્થ્ય કર્મીઓ સાથે સંઘર્ષના બનાવો ધ્યાન ઉપર આવ્યા છે. આથી હું ચેતવણી આપું છું કે આવા કોઈ પણ આવું કરવાવાળાને અમારા રાજ્યના ડીજીપીએ કહ્યું છે તેમ એના ઉપર પાસાના પગલાં લેવામાં આવશે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ અમે ગુજરાતની પ્રજાના હિત માટે કોઈ પણ હિસાબે પોલીસની કામગીરીમાં કે સ્વાસ્થ્ય કર્મીની કામગીરીમાં કોઈ પણ અવરોધ કોઈ પણ હિસાબે ચલાવી લેવાના મતમાં નથી. એના માટે આ અંગે હું સ્પષ્ટતા સાથે વાત કરું છું. આ તબક્કો હજી આગામી દિવસોમાં જ્યારે હજી આપણે બધાએ આમાંથી પસાર થવાનું છે ત્યારે આપ સૌએ ધીરજ રાખીએ, ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ અને આવનારી આ આફતમાંથી આપણે ઝડપભેર બહાર નીકળીએ એના માટે હું રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આપ સૌને અપીલ કરું છું. સાથે સાથે આપની જે આવશ્યકતાઓ છે એ શાકભાજી હોય, એ દૂધ હોય કે અન્ય રેશનિંગ કાર્ડની રેશનિંગના અનાજ હોય આ બધાનું પણ રાજ્ય સરકારે બહુ ઉત્તમ પ્રકારની વ્યવસ્થા કરી છે. એટલે ધીરજ રાખી અને રાજ્ય સરકાર અને આપણે સૌ આની કરીએ. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે અને એની વિડીયો કોન્ફરન્સ કરી હતી. એમાં મોટા ભાગના રાજ્યના મુખ્યમંત્રીઓએ આ લોકડાઉન વધારવા માટે એ લોકોની ભલામણ હતી. રાજ્ય દ્વારા પણ આ લોકડાઉનના સંદર્ભમાં આગામી દિવસોમાં શું એક્શન પ્લાન હોય એ રાજ્ય સરકાર દ્વારા પણ કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પરામર્શ દ્વારા અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે આ અંગેનું આવતીકાલે જાહેરાત કરશે.
सर जिन जिन पुलिस सर पुलिस कर्मी में भी एक पॉजिटिव पाया गया है, तो पुलिस की सुरक्षा को लेकर सरकार क्या कदम उठा रही है? मैंने वही बताया कि पुलिस, स्वास्थ्य कर्मी और प्रशासन में इस कोरोना से जुड़े हुए लोगों की रक्षा करनी हमारा कर्तव्य है। उसके लिए हमने इन सभी लोगों को ग्लोव्स, मास्क, सैनिटाइजेशन और बाकी की व्यवस्था उपलब्ध करवाई है, और इनको अगर किसी भी तरह की मुश्किल होती है तो राज्य सरकार उनके प्रति सभी तरह का इंतजाम करने के लिए कटिबद्ध है। सर, लॉकडाउन को लेकर सरकार का क्या रुख है? हमने बताया कि केंद्र सरकार और राज्य सरकार परामर्श करके इसके बारे में जो नीति है वो जाहिर करेंगे। साहब, एक ट्रांसपोर्ट एसोसिएशन ने एक मांग छे कि जे राज्यों में अमुक जगह पुलिस एमनी गाड़ी जे आवश्यक वस्तुओं नी रोकी रही छे, थोड़ी हैरानगति लोगों ने थई रही छे, थोड़ो ड्राइवरों में भयनो माहौल फैलाई रह्यो छे। गुजरात ना डीजीपी द्वारा एवं वखतो वखत जाहिर करवामां आव्युं छे कि जे आवश्यक वस्तुओं साथे जोड़ायेलुं छे एवा कोई पण प्रकारना ट्रांसपोर्टेशन ने એ ભરેલી ગાડી હશે કે ખાલી કરીને જયારે આવશે ત્યારે એના પેપર્સ બતાવશે, એવા કોઈ પણ ટ્રાન્સપોર્ટેશનને રોકવામાં નહીં આવે એવું એક કરતા વધારે વખત રાજ્યના ડીજીપી દ્વારા જાણ કરવામાં આવી છે. હજુ પણ રોકાઈ રહ્યા છે. આજે સત્તા લગભગ 40-50 કોલ એસોસિએશનને આવ્યા છે. મેં કહ્યું એમ એના બાબતમાં ક્યાંય એના નિર્ણયના અમલીકરણમાં ક્યાંય ક્ષતિ હશે તો ચોક્કસ એની આજે ફરીથી સૂચના આપી દેવામાં આવશે. સર, ક્વોરન્ટાઇન થયેલા જે વિસ્તારો છે ત્યાં ઘડી જે પોલીસ કર્મચારીઓ ફરજ નિભાવે છે એમને ઘણા બધાને હજી સેનેટાઇઝ કે ગ્લોવ્સ કે માસ્ક પહોંચ્યા જ નથી એ લોકો જોડે. આજે હું અત્યાર સુધીમાં 3-1 સ્પોટ ઉપર જે મુલાકાત લીધી એમાં 2 સ્પોટમાં મેં રૂબરૂ મારા એ પોલીસના જવાનો, એ પોલીસના અધિકારીઓને વાત કરી છે. એ બાબતમાં એમણે અમને મળે છે એવી વાત કરી, પરંતુ રાજ્યના ડીજીપી અને અમારા અમદાવાદના સીપી એ દિશામાં રાજ્યના પોલીસ તંત્રને કે સ્વાસ્થ્ય કર્મીને એને માસ્ક અને અન્ય સેનિટાઇઝેશન કે અન્ય જે આવશ્યકતા હશે એ અમે સંપૂર્ણ રીતે પૂરી પાડવા માટે કટિબદ્ધ છીએ. તો સરકાર ચોક્કસપણે અમદાવાદમાં કડક હાથે કામગીરી કરશે. લોકડાઉનનું જે ઉલ્લંઘન કરશે તેની સામે સરકારે હવે લાલ આંખ કરવી જ પડશે. લોકડાઉન લંબાશે કે નહીં તે સવાલના જવાબ મુદ્દે પ્રદીપસિંહે કહ્યું છે કે સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને કોઈ ચોક્કસ ગુજરાતમાં હિતમાં કોઈ ચોક્કસ નિર્ણય લેશે. લગભગ આવતીકાલે આ મુદ્દે જાહેરાત થઈ શકે તેવા સંકેત પણ પ્રદીપસિંહ જાડેજાએ આપ્યા છે.